નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે આધ્યાત્મિક જીવનનો નકર આધાર. અર્થપૂર્ણ જીવન જીવવાની શોધના પરિણામે આધ્યાત્મનો જન્મ થયો છે. આધ્યાત્મ વર્તમાન ભૌતિક જીવનની સંતુષ્ટ ન થતા જીવનને તેના શાશ્વત તથા સમગ્ર સ્વરૂપમાં સમજવા તથા જાણવાની કળા છે. આધ્યાત્મનો શુભારંભ પોતાનાથી જ થાય છે. જીવનના પડકાર રૂપે પ્રશ્નોથી થાય છે. અનંત જીવનનો સાર્થક રૂપે જીવવાની ઈચ્છામાંથી તેનો જન્મ થાય છે. આધ્યાત્મથી માણસમાં બીજા લોકો તથા વસ્તુઓ પ્રત્યેના એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ તથા દિવ્ય ભાવનો વિકાસ થાય છે. અહીં આધ્યાત્મિક જીવન જીવવા માટેના નક્કર આધાર જણાવવામાં આવ્યા છે. તે માણસને ઉચ્ચ તથા મહાન માર્ગે આગળ વધારે છે. આધ્યાત્મના માર્ગનો સૌથી પ્રથમ આધાર આધ્યાત્મિક આદર્શો પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. જ્યારે માણસને જીવનને નશ્વરતાનો બોધ થાય છે, જીવન સાથે જોડાયેલે ભય દુઃખ તથા જન્મ મરણના અનંત ચક્રમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા જાગે છે અને પરમ શાંતિ મેળવવાની ઉત્કૃષ્ટ ત્રિવ્ય બને છે, ત્યારે માણસ આત્મજ્ઞાનની શોધ કરવા લાગે છે. આત્મબોધ પ્રાપ્ત કરવો એ તેનું જીવન લક્ષ્ય બની જાય છે. જ્યારે તેને લાગે છે કે હું તેને પ્રાપ્ત કરી શકીશ, ત્યારે તેના બધા જ સંશયો દૂર થઈ જાય છે અને તેનું આધ્યાત્મિક લક્ષ્ય સ્પષ્ટ થઈ જાય છે. આધ્યાત્મિક આદર્શો પ્રત્યે તેમનામાં શ્રદ્ધા જાગે છે. તેના તન મન તથા પ્રાણનો શક્તિ પ્રવાહ પોતાના ઈષ્ટ તરફ વહેવા માંડે છે. અહીંથી તેના આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ જાય છે. ધર્મના મર્મને સમજવો તે આધ્યાત્મિક જીવન માટે ખૂબ જરૂરી છે, કારણ કે ધર્મનો આધ્યાત્મની સાથે ઊંડો સંબંધ છે. બધા ધર્મો મૂળભૂત તો કોઈ આધ્યાત્મિક સત્યની જ અભિવ્યક્તિ હોય છે, પરંતુ સમય જતાં તે એ સત્યથી દૂર થઈને માત્ર કર્મકાંડ તથા ચિહ્ન પૂજા સુધી સીમિત થઈ જાય છે. એ સ્થિતિમાં ધર્મ સત્યને છોડી અંધવિશ્વાસ રૂઢિઓ તથા કર્મકાંડો પૂરતો જ સીમિત થઈ જાય છે. એનાથી ધર્મની સાચી સમજ ખતમ થઈ જાય છે. આધ્યાત્મના માર્ગે જવા માટે ધર્મના સાચા સ્વરૂપને સમજવું ખૂબ જરૂરી છે. માત્ર ધર્મગ્રંથના પાઠ કરવો પૂરતો નથી, તેમનું મનન ચિંતન કરવાથી માણસમાં ધર્મની સાચી સમજનો વિકાસ થાય છે. બુદ્ધિ સૂક્ષ્મ બને છે તથા વિવેક જાગૃત થાય છે. ત્યારબાદ તેને જીવનમાં ધારણ કરીને જીવંત કરવો પણ જરૂરી છે. એનાથી જ આધ્યાત્મિક પ્રગતિ થાય છે. નહીં તો ધર્મના નામે માત્ર ચિહ્ન પૂજા થતી રહે છે અને ધર્મનું જે સાચું પરિણામ જોવા મળવું જોઈએ એ દેખાતું નથી. ઉલટું ધર્મના નામે ખોટા અંડબળ વધે છે. એટલે જ આધ્યાત્મના માર્ગે જનાર સાધકે ધર્મના સાચા મર્મને સમજવો જરૂરી છે. સાહસિક નિર્ણય તથા નૈષ્ટિક પુરુષાર્થ આધ્યાત્મ માર્ગનું મહત્વનું અંગ છે. રામકૃષ્ણ પરમહંસમાં કાલીને પ્રાર્થના કરતા હતા કે ભોજન તૈયાર છે, પરંતુ કોઈ તેને ગ્રહણ કરવા માટે તૈયાર નથી. મોટાભાગના લોકોની ધાર્મિક સ્થિતિ આવી જ હોય છે. આધ્યાત્મિક અને સાંસારિક જીવન વચ્ચે ભયંકર સંઘર્ષ ચાલતો રહે છે. કેટલાક લોકો સ્વજનોના મોહના કારણે તો કેટલાક સંસ્કારોના કારણે મોહ તથા આસક્તિમાં ફસાઈ રહે છે અને તેમને છોડવાનું સાહસ કરી શકતા નથી. આ જ કારણે આધ્યાત્મિક જીવન માટે માણસે સાહસપૂર્વક નિર્ણય કરવો પડે છે. ડગલે ને પગલે આવતા પ્રબલનો તથા દબાણની આગળ ઝૂક્યા વગર તુચ્છ સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે છે. એમાં પોતાનો અહંકાર એક મોટો અવરોધ સાબિત થાય છે. એના માટે માત્ર બાહ્ય પ્રયત્નોથી કામ ચાલતું નથી. એનાથી મુક્ત થવા માટે સાચી તાત્વિક દ્રષ્ટિ તથા આત્મબલિદાન કરવાનું સાહસ પણ હોવું જરૂરી છે. જ્યારે સાધક પવિત્રતાના માર્ગે આગળ વધે છે અને ઈશ્વરની ઈચ્છા સાથે પોતાની ઈચ્છાને જોડે છે, ત્યારે જ તેના મનની દેદાર દૂર થઈ જાય છે. નહીં તો સાધકની સ્થિતિ દોરડાથી બંધાયેલા ગાય જેવી હોય છે. ગાયનું દોરડું તો લાંબું હોય છે, પરંતુ તે અહંકાર રૂપી ખીલા સાથે બંધાયેલું હોય છે.
એટલે તે પોતાના માટે જરૂરી ચારા સુધી પહોંચી શકતી નથી. આથી આવી જ રીતે સાધક અહંકારના કારણે સ્વાર્થી બની જાય છે. આથી તે પરમાર્થ અપનાવીને પોતાનો આત્મિક વિકાસ કરી શકતો નથી. આધ્યાત્મના માર્ગે આગળ વધતા માટે માનવીય સંબંધો પ્રત્યે ઉચ્ચ દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે. જો એકવાર આધ્યાત્મિક આદર્શો નક્કી કરવામાં આવે તો પછી તે માણસના દ્રષ્ટિકોણ તથા સંબંધોમાં પણ પ્રકાશિત થવા જોઈએ. અહીં બે બાબતોમાં સાવધાની રાખવી પડે છે. એક તો માનવીય સંબંધોને મોહ મમતા તથા આસક્તિમાંથી મુક્ત કરીને તેમને દિવ્ય બનાવવા જોઈએ. બીજું કે સાધકે પોતાના કર્તવ્યોથી વિમુખ પણ ન થવું જોઈએ. સ્વજનો પ્રત્યે આસક્ત થયા વગર પણ આપણે માનવીય સંબંધોને નિભાવી શકીએ છીએ. સંસાર તથા ઈશ્વર પ્રત્યેના દ્રષ્ટિકોણને ઉચ્ચ બનાવતા પહેલા પોતાના પ્રત્યેના દ્રષ્ટિકોણને સ્વચ્છ કરવાની જરૂર પડે છે. શું આપણે દેહ તથા મનની પર થઈને આત્મતત્વને સાચા અર્થમાં સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? જો તેનો જવાબ હા હોય તો પોતાના પ્રત્યેની એ શુદ્ધ ભાવના આપણને આધ્યાત્મના માર્ગે આગળ વધારે છે. પોતાના પ્રત્યે આત્મિક દ્રષ્ટિકોણ રાખવો તે આધ્યાત્મ માર્ગનું એક મહત્વનું સોપાન છે. આધુનિક મનોવૈજ્ઞાનિક માણસને શરીર તથા મનને સમુચ્ચત માને છે તથા એટલા પૂરતું જ તે સીમિત રહે છે. માણસના આધ્યાત્મિક પાસા વિશે તેનામાં હજુ ખૂબ થોડી સમજનો વિકાસ થઈ ચૂક્યો છે. આધ્યાત્મિક માણસના સ્થૂળ તથા સૂક્ષ્મ સ્વરૂપની પાર થઈને તેના આધ્યાત્મિક સ્વરૂપને જ મહત્વનું માને છે. દેહ તથા મનની પાર જઈને આત્મતત્વને બ્રહ્મ સ્વરૂપ મુક્ત અવસ્થાને માને છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધભૂમિ વચ્ચે ઊભા રહીને અર્જુનને આજ અજર અમર તથા અવિનાશી આત્મતત્વનું જ્ઞાન આપે છે. જો કે સામાન્ય રૂપે તો માણસ આત્મતત્વથી અજાણ રહેવાના કારણે શરીર તથા મન પ્રત્યેનો અહંકારને જ પોતાનું સાચું સ્વરૂપ માની બેઠો હોય છે. મહર્ષિ પતંજલિએ તેને અવિદ્યાના કારણે ઉત્પન્ન થયેલા માને છે. આગળ જતાં તે અહંકાર રાગ દ્વેષ તથા બીજા વિકારના કારણે બને છે. યોગ વિભિન્ન માર્ગે જવાના પાર જવાના માર્ગ બતાવે છે અને માણસ સ્વભાવને અનુરૂપ જુદા જુદા ઉપાય બતાવે છે. માણસના પોતાના સાધાત્મક પુરુષાર્થની સાથે સાથે ભગવત કૃપાને પણ ખૂબ જરૂરી માનવામાં આવે છે. આધ્યાત્મના માર્ગે આગળ વધવામાં ભગવત કૃપાનું પણ વિશિષ્ટ મહત્વ છે. જ્યારે ભગવત કૃપા થાય છે ત્યારે સાધકને આધ્યાત્મમાં રુચિ વધે છે અને તે એ માર્ગે ઝડપથી આગળ વધે છે. જો ભગવત કૃપા ન થાય તો માણસની તપ સાધા અહમ કેન્દ્રિત થઈ જાય છે. તેમાંથી મુક્ત થવા માટે ગુરુ કૃપા કે ભગવત કૃપા અત્યંત મહત્વની છે. જો કે સાધકના પવિત્ર વ્યક્તિત્વ તથા નૈષ્ઠિક પ્રયાસો સાથે ભગવત કૃપાનો ઊંડો સંબંધ હોય છે. તપ ભક્તિ પવિત્રતા તથા સમર્પણની પરાકાષ્ઠાના આધારે જ ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે. આ રીતે દેવી કૃપા પણ સાધકના આધ્યાત્મિક પુરુષાર્થ માટે અત્યંત મહત્વની છે. જો ઉપર જણાવેલી બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સાધક આધ્યાત્મના માર્ગે પ્રગતિ કરી શકે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ.